કેમ છો બાર દોસ્તો આજે આપણે ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર બે પૂર્ણ સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કહી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી લેજો જેથી આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળે ચેપ્ટર નંબર બે પૂર્ણ સંખ્યાઓ બાર દોસ્તો અહીંયા આપણને અધ્યન નિષ્પત્તિઓ આપેલી છે એ તમારે વાંચી જવાની પહેલું જોઈ લઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો આડત્રીસ અને વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો જવાબ આવશે સી ઓગણ નવસો પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે અહીંયા બી ત્રીજું શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાઓનો ગુણાકાર તો જવાબ આવશે બી બેકી સંખ્યા ચોથું પચીસ માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે તો જવાબ આવશે બી આવશેના નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે સી સાત વત્તા આઠ ગુણ્યા નવ બરાબર સાત વત્તા આઠ ગુણ્યા સાત વત્તા નવ એ સાચું નથી છઠ્ઠું નીચેનામાંથી કઈ સંખ્યા માટે ટપક એટલે ઉપયોગ કરી રેખા ત્રિકોણ અને ચોરસ એ ત્રણેય પેટર્ન રચી શકાય તો જવાબ આવશે સી છત્રીસ સાતમું નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે બી આઠ ગુણ્યા જીરો બરાબર આઠ સાચું નથી એટલે કે કોઈપણ સંખ્યાનો જીરો વડે ગુણાકાર કરતા જવાબ હંમેશા જીરો આવે એટલે કે આ સાચું નથી આઠમું નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે ડી જીરો ભાગ્યા જીરો બરાબર જીરો એ સાચું નથી નવમું અઠ્ઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળે તો જવાબ આવશે એ દસ બીજું નીચે આપેલ વિધાનો ખરું છે કે ખોટા તે બોક્સમાં લખો તો દસમું જોઈ લઈએ દરેક પૂર્ણ સંખ્યાની પૂર્ણ અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો જવાબ આવશે ખોટું અગિયાર દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો ખરું બારમું કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય તો ખોટું ત્રીજું ગુણાકાર માટેની તટલ સંખ્યા એક છે ખરું ચૌદ એક એવી પૂર્ણ સંખ્યા પણ છે જેમાં બીજી પૂર્ણ સંખ્યા ઉમેરતા જવાબ આ બીજી જ પૂર્ણ સંખ્યા જ મળે તો ખોટું પંદર શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર તે જ સંખ્યા સાથે જ કરવામાં આવે તો ભાગ ફળ એક મળે તો ખરું સોલ નાની પૂર્ણ સંખ્યાને મોટી પૂર્ણ સંખ્યા વડે ભાગવામાં આવે તો શેષ તે નાની પૂર્ણ સંખ્યા થાય તો ખોટું ત્રીજું ખાલી જગ્યા પૂરો સત્તર ખાલી જગ્યા દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી એટલે શક્ય નથી એટલે કે જીરો અઢાર બે હજાર નવસો પંચાણું ગુણ્યા ખાલી જગ્યા બરાબર છ હજાર એકસો ગુણ્યા બે હજાર ત્રણસો પંચાણું અને આ ખાલી જગ્યા ગુણધર્મ છે કે છ હજાર એકસો જવાબ આવે અને આ કયો ક્રમ છે ક્રમનો ગુણધર્મ છે ઓગણીસ એકસો પચીસ વત્તા કાઉસમાં અડસઠ વત્તા સત્તર બરાબર એકસો વત્તા ખાલી જગ્યા વત્તા સત્તર અને આ ખાલી જગ્યાનો ગુણધર્મ છે તો અણસદ આવે એટલે આ ગુણધર્મ કયો છે જૂઠનો ગુણધર્મ છે વીસ ઓગણીસ ગુણ્યા બાર વધતા ઓગણીસ બરાબર ઓગણીસ ગુણ્યા બાર ખાલી જગ્યા તો જવાબ આવશે અહીંયા એક હોય એકવીસ ચોવીસ ગુણ્યા પાંત્રીસ બરાબર પહેલાં કાઉસમાં ચોવીસ અઢાર ચોવીસ ગુણ્યા ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સત્તર बीस बतरीस गुणिया सत्तावीस गुणिया ओगनीस बराबर बतरीस गुणिया खाली जगह गुणिया ओगनीस तो जवाब आशे सत्तावीस तेवीस, चौवीस गुणिया पच्चीस बराबर चौबीस गुणिया खाली जगह छेद चार बराबर छसो तो अँ जवाब आ सौ यानी कि सौदमा चार चौबीस बेहजार नौ सौ सोल गुणिया खाली जगह बराबर जीरो તો અહીંયા આવશે જવાબ 0 એટલે કે કોઈપણ સંખ્યાને 0 વડે ગુણાકાર થાય તો એનો જવાબ હંમેશા 0 આવે છે ચોથું જોઈ લઈએ દાખલા ગણો પચીસમું એ ગુણ્યાકાઉમાં બી વત્તા બરાબર એ ગુણ્યા બી વત્તા એ એટલે ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેના દાખલા ઉકેલો તો આ છે આ વિભાજનનો ગુણધર્મ છે તો પહેલો જોઈ લઈએ આઠ હજાર સાતસો ઓગણચાલીસ એકસો ને બે અહીંયા આપણે એકસો ના ભાગ પાડીશું એટલે સો વત્તા બે એટલે એકસો બે થઈ ગયા એટલે કે હવે આપણે આઠ હજાર સાતસો ઓગણચાલીસ ગુણ્યા કાઉસમાં સો વત્તા બે એટલે આ પહેલી સંખ્યા પહેલા સો વડે ગુણાશે પછી અહીંયા આવશે વત્તાની એટલે પહેલી સંખ્યા બે વડે ગુણાશે એટલે વિભાજનનો આપણે અહીંયા કાઉસ છોડીશું તો આપણને સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે આઠ લાખ એકાણું હજાર ત્રણસો ઇઠ્યોતેર બીજું એક હજાર પાંચ ગુણ્યા એકસો ને આઠ અહીંયા આપણે એકસો આઠ ના ભાગ પાડીશું સો વત્તા આઠ એટલે કે એકસો પાંચ ગુણ્યા સો થશે સો વડે ગુણાકાર કરીશું પછી અહીંયા જે નિશાની હોય તે વધતાની નિશાની અને આને ફરી વખત આપણે આઠ વડે ગુણાકાર કરીશું એટલે આપણને આ બેનો ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે એક લાખ પાંચસો વધતા આ બે નો ગુણાકાર કરીશું તો આપણને જોવા મળશે આઠ હજાર ચાલીસ તો આ બંને સરવાળો કરતા એક લાખ આઠ હજાર પાંચસો ચાલીસ ત્રીજો દાખલો નવસો છુણ્યા એટલે આપણે એકસો સો વત્તા ત્રણ એટલે કે નવસો છવ્વીસ સો કરીશું વત્તા નવસો છવ્વીસ ત્રણ આપણે ગુણાકાર કરીશું સાદુપા પાપીશું અને જવાબ આપણને મળશે પંચાણું હજાર ત્રણસો ચોથું નવસો નવ્વાણું ગુણિયા એક હજાર નવ આપણે એક હજાર ના ભાગ પડીશું એક હજાર વત્તા નવ એટલે કે નવસો હજાર વત્તા નવસો નવ્વાણું ગુણાકાર કરીશું આ બેનો પછી આ બેનો ગુણાકાર કરીશું સાદુપાપીશું તો જવાબ મળશે આપણને દસ લાખ સાત હજાર નવસો એકાણું છવ્વીસ નીચેની રકમોની ફરી યોગ્ય ગોઠવણી કરી કિંમત શોધો પહેલું છપ્પન હજાર બસો સુડતાલીસ ગુણ્યા પંદર વત્તા પંદર ગુણ્યા તેર હજાર સાતસો તેપન એટલે આપણે આ રકમની અંદર હવે પંદર સામાન્ય કાઢતા એથી એક સામાન્ય લાકડ મૂકી દઈએ એટલે અહીંયાથી પંદર ગયા તો બચું આપણે છપ્પન હજાર બસો સુડતાલીસ પંદર બાર લીલા કોમન કાઢ લીલા તો જવાબ આપણને અહીંયા મળશે કાઉસમાં તેર હજાર સાતસો હવે આપણે આ બેનો સરવાળો કરીશું અને જે જવાબ આવશે આપણે આ બેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે દસ લાખ પચાસ હજાર પાંચસો બીજું બસો પંચાવન ગુણ્યા બાર વધતા બસો પંચાવન ગુણ્યા આડત્રીસ તો આપણને અહીંયા બસો પંચાવન સામાન્ય કહી લઈશું તો અહીંયા જોવા મળશે બાર અહીંયા આ બેમાંથી બસો પંચાવન કોમન કહી લીધા તો આપણને જવાબ મળશે આડત્રીસ હવે આ બેનો આપણે સરવાળો કરીશું એટલે પચાસ આવશે એટલે કે બસો પંચાવન પચાસ કરીશું તો આપણને જોવા મળશે બાર હજાર સત્તાવીસ નીચેની પેટર્ન જુઓ અને સમજો અને આગળ રજો વિદ્યાર્થીઓ મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો કે ચુમ્માલીસ ગુણ્યા પાંચ એટલે કે ચુમ્માલીસ 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 ચુમ્માળીસ એટલે અહીંયા આ બધી ખાલી જગ્યામાં આવશે ચુમ્માલીસ અને ગુણ્યા પાંચ એટલે પાંચ અહીંયા ગુણ્યા ચુમ્માળીસ દસ એટલે પાંચ પાંચ તમે જુઓ તો ઉમેરતા એટલે પાંચ પાંચમાં પાંચ ઉમેરો દસ થશે દસમાં પાંચ ઉમેર એટલે પંદર પંદરમાં પાંચ ઉમેરતા એટલે વીસ વીસમાં પાંચ ઉમેરતા એટલે પચીસ પચીસમાં પાંચ ઉમેરતા એટલે ત્રીસ ને ત્રીસમાં પાંચ ઉમેરતા એટલે પાંત્રીસ આ રીતે પેટર્નનો જવાબ આવશે અહીં જુઓ ચુમ્માલીસ ગુણ્યા દસના છેદમાં બે તો ચુમ્માળીસ ગુણ્યા વીસના છેદમાં બે અને ચુમ્માળીસ ગુણ્યા ત્રીસના છેદમાં બે તો અહીંયા ચુમ્માળીસ ચુમ્માળીસ તો સરખા જ છે એટલે અહીંયા જવાબ છે દસ ઉપર તમે જોઈ શકો છો અંચમાં દસ વીસ ત્રીસ એટલે દસ દસ ઉમેરતા જતાં આપણને આ પેટર્નનું મળશે એટલે કે ચુમ્માળીસ ગુણ્યા ત્રીસમાં દસ ઉમેર્યા એટલે ચાલીસના છેદમાં બે અને ચુમ્માળીસ ગુણ્યા ચાલીસમાં દસ ઉમેરતા એટલે પચાસના છેદમાં બે અને ચુમ્માળીસ ગુણ્યા પચાસમાં ફરી વખત દસ ઉમેરતા એટલે સાહીઠના છેદમાં બે ચુમ્માળીસ ગુણ્યા સાહીઠમાં દસ ઉમેરતા એટલે સિત્તેરના છેદમાં બે હવે આ પેટર્ન જોઈ લઈએ કે બાવીસ ગુણ્યા દસ બાવીસ ગુણ્યા વીસ બાવીસ ગુણ્યા ત્રીસ એટલે કે અહીંયા આપણે દસ દસ ઉમેરતા એટલે બાવીસ બાવીસ તો સરખા જ છે એટલે કે અહીંયા દસમાં દસ ઉમેરતા એટલે વીસ વીસમાં દસ ઉમેરતા ત્રીસ ત્રીસમાં દસ ઉમેરતા એટલે ચાલીસ આ રીતે આપણે દસ દસ ઉમેરતા જઈશું બસો વીસ ગુણ્યા એક બસો વીસ ગુણ્યા બે બસો વીસ ગુણ્યા ત્રણ બસો વીસ ગુણ્યા ચાર એટલે કે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે અહીંયા એક એક ઉમેરતા જઈશું બસો વીસ તો કોમન છે અઠાવીસ નીચે મુજબ કમરશ પેટર્ન બનાવશે એટલે અહીંયા છે ત્રણ અહીંયા આવશે છ અહીંયા આવશે દસ એટલે કે આપણે ત્રણમાં ત્રણ ઉમેરતા એટલે છ થશે છ માં આપણે ચાર ઉમેરતા એટલે દસ થશે દસમાં આપણે પાંચ ઉમેરતા એટલે પંદર થશે પંદરમાં આપણે છ ઉમેરતા એટલે એકવીસ અને એકવીસમાં સાત ઉમેરતા એટલે અઠાવીસ થશે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો વિકલ્પ જોઈ લઈએ નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા ન મળે એટલે જવાબ આવશે બી જીરો બીજો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો જવાબ આવશે ડી ઉપરોક્તમાંથી માંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા માંથી કયો જૂઠનો ગુણધર્મ છે જો જવાબ આવશે સી પાંચ બરાબર પાંચ વત્તા 4 ચાર વત્તા એ સાચો છે ચોથો ગુણાકાર માટેની તટલ સંખ્યાનું ઉદાહરણ શોધો જવાબ આવશે બી ઓગણત્રીસ ગુણ્યા એક બરાબર ઓગણત્રીસ પાંચમું લંબચોરસ પેટર્નની રચ રચતી સંખ્યાઓ શોધો તો જવાબ આવશે એ છ આઠ દસ બાર અનંત સુધી બે સૂચના મુજબ કરો છઠું દિવ્યેશ એક ભોજન નાલયમાં ભોજનના જમમાં રૂપિયા સાહીઠ અને રાત્રે જમમાં રૂપિયા ચાલીસ ચૂકવે છે તો સતત સાત દિવસ અહીં જમે છે તો આ સાત દિવસ માટે કેટલા રૂપિયા ચોકવ વાપરશે તો જવાબ જોઈ લે વિદ્યાર્થી મિત્રો બપોર અને રાતના જમવા માટે એટલે કે સાહીઠ વત્તા એટલે કે દિવસમાં સાત કરતા જવાબ આપણને સાતસો રૂપિયા ચૂકવવા પડે સાતમું વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી ઉકેલો એટલે પાંચસો ચાર ગુણ્યા પાંત્રીસ પાંચસો ચાર પાંત્રીસ એટલે કે પાંત્રીસ ભાગ પાડતા ત્રીસ વત્તા પાંચ એટલે કે અહીંયા પાંચસો ચાર ગુણ્યા ત્રીસ કરીશું વત્તા પાંચસો ચાર ગુણ્યા પાંચ કરીશું આનો આપણે ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે પંદર હજાર એકસો વીસ વત્તા પાંચસો ચાર ગુણ્યા પાંચ કરીશું જવાબ મળશે બે હજાર પાંચસો વીસ આ આપણે બેનોનો સરવાળો કરીશું તો જવાબ મળશે સત્તર હજાર છસો ને ચાલીસ આઠમો નીચે મુજબ પેટર્ન આગળ રજો તો ઉદાહરણમાં આપણે જોઈ શકો છો વિદ્યાર્થીઓ મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ ગુણ્યા દસના છેદમાં બે એટલે ઇઠ્યોતેર ગુણ્યા વીસના છેદમાં બે આપણે દસ દસ ઉમેરતા જતા એટલે દસમાં દસ ઉમેર એટલે વીસ થશે વીસમાં દસ ઉમેર એટલે ત્રીસ થશે ને ઇઠ્યોતેર ઇઠોતેર સરખા છે ને છેદમાં બે પણ સરખા છે આ રીતે પેટર્ન બનશે ઓગણચાળીસ ગુણ્યા દસ ને ઓગણચાળીસ ગુણ્યા વીસ એટલે ઓગણચાલીસ ગુણ્યા ત્રીસ એટલે દસ દસ ઉમેરતા જતા તો આ રીતને આપણે પેટર્ન બનશે ત્રણસો નેવું ગુણ્યા એક એટલે ત્રણસો નેવું જવાબ આવશે ત્રણસો નેવું ગુણ્યા બે જવાબ મળશે સાતસો ને એસી ને ત્રણસો નેવું ગુણ્યા ત્રણ કરીશું તો આપણને જવાબ મળશે એક હજાર સાતસો સિત્તેર અને ત્રણસો નેવું ગુણ્યા ચાર એટલે આપણને જવાબ મળશે એક હજાર ચારસો ને સાહીઠ ને ત્રણસો નેવું ગુણ્યા પાંચ કરીશું જવાબ મળશે આપણને એક હજાર સાતસો ને પચાસ નવમું જો છેતાળીસ ગુણ્યા નવ બરાબર છેતાળીસ ગુણ્યા કાઉસમાં દસ ઓછા એક બરાબર ચારસો સાહીઠ ઓછા છેતાલીસ બરાબર ચારસો ચૌદ છેતાળીસ ગુણ્યા નવ્વાણું બરાબર છેતાળીસ ગુણ્યા કાઉસમાં સો ઓછા એક બરાબર છેતાળીસો ઓછા છેતાળીસ બરાબર ચાર હજાર પાંચસો ચોપન આમ લખી લખી શકાય તો છેતાળીસ ગુણ્યા નવસો નવ્વાણું બરાબર છેતાળીસ ગુણ્યા દસ હજાર ઓછા એક બરાબર તો આપણને મળશે ચાર લાખ સાહીઠ હજાર ઓછા છેતાલીસ તો આપણને અહીં જવાબ મળશે ચાર લાખ ઓગણસાહીઠ હજાર નવસો ચોપન બાર ગુણ્યા ચાર અને ચાર ગુણ્યા બાર બંને સમાન છે પરંતુ બાર ભાગ્યા ચાર અને ચાર ભાગ્યા બંને સમાન નથી સમજાવો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બાર ગુણ્યા ચાર બરાબર ચાર ગુણ્યા બાર એટલે કે ગુણાકારના ક્રમનો ગુણધર્મ જળવાય છે જ્યારે બાર ભાગ્યા ચાર બરાબર નથી ચાર ભાગ્યા બાર બાગાકારના કમનો ગુણધર્મ જળવાતો નથી જો વિદ્યાર્થીઓ મિત્રો આ તમને વિડીયો ઉપયોગી થયો હોય તો તમારા મિત્રને અચૂકથી શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ખાસ રીતે દબાવી દેજો અને જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે